મને સવાલ પૂછ્યો કે આટલી સફળતા મળી, બોર્ડમાં ફર્સ્ટ આવ્યો, છતાં કેમ દીક્ષા? પણ સાચું કહું તો હું દીક્ષા સુધી પહોંચી શક્યો એ મને વધારે સફળતા લાગે છે. જ્યારે કોઈ ટોચની વસ્તુ મળે છે ને, ત્યારે એનાથી ઉતરતા લેવલની વસ્તુ સામે નજર નથી જતી. માટે 12મા બોર્ડનું રિઝલ્ટ તો ઠીક, હું દીક્ષા સુધી પહોંચી શક્યો, આ જીવનને સફળ કરી શકીશ, એમાં મને વધારે આનંદ થાય છે. વ્યક્તિને જ્યાં સુખ દેખાય છે ને, તેને કહેવું નથી પડતું, એ સહજ જતો રહે છે. અને હું પહેલી વાર મારા ગુરુ મહારાજ પાસે મેરુધામ ઓળીમાં આવ્યો હતો, વાતો સાંભળી, ગમી ગઈ, પણ બધા આ તરફ જાય છે અને ગુરુ મહારાજ કંઈક અલગ કહે છે. એટલે હું સ્વીકારી ના શક્યો એ વસ્તુ, પણ મનમાં એ છાપ ચોક્કસ પડી ગઈ કે ના, આ દિશામાં આગળ વધવા જેવું છે. પણ સ્કૂલ ચાલુ થઈ, પાછો સ્કૂલ ગયો, સ્કૂલનું ભણતો, વેકેશન પડે ત્યારે માર્સેબ પાસે આવીને માર્સેબના પ્રવચનો સાંભળતો, ધાર્મિક ભણતો. દિશા હજી જીવનની નક્કી નથી કરી એટલે બંને ભણતો, પૂરી નિષ્ઠાથી ભણતો. અને 2 વર્ષના અંતે એટલી દ્રઢતા આવી કે ના, આ જ સાચું છે. કેમ આ જ સાચું છે? મારે પહેલાં બધા મિત્રો મને કહેતા હતા કે તું શું કરવાનો પછી, તો હું પણ એ લોકોને બધાની જેમ એમ જ કહેતો હતો, હું સીએ કરવાનો છું. અને ગુરુ મહારાજે મને કીધું, સીએ કરવું છે બરાબર છે, સીએ જેવો થઈ ગયા છે એ બધા સુખી જ છે ને, અલ્ટિમેટ તો સુખ જોઈએ છે. સીએ બનેલા બની જવાથી જો સુખી થવાતું હોય તો સીએ જ કરાય. ઘણા બધાને પૂછ્યું, ઘણી બધી ફિલ્ડમાં આગળ હોય એવોનો અનુભવ લીધો, બધાને હજી કંઈક જોઈતું હતું. ફિલ્ડમાં ટોપ પર પહોંચ્યા પછી પણ એને ટકાઈ રાખવાની ચિંતા, હજી કંઈક કરવાની ચિંતા. સંસારમાં કોઈને સ્ટેબલ ના જોયા મેં, બધાને દોડતા જ જોયા. કોઈ એવો ના મળ્યો કે ના, મને બધું મળી ગયું છે, બસ હું ખુશ છું. અને અવારનવાર જ્યારે વેકેશનમાં અહીંયા આવતો ત્યારે આ સાધુ ભગવંતો પાસે સુખની સામગ્રીઓમાંની એક સામગ્રી નથી, અને બધાના મુખ ઉપર આનંદના ફુવારા. આ જ્યારે જોયું, અને સાચું સુખ જ એને કહેવાય ને કે આ બધી વસ્તુની જરૂર ના પડે, એ વસ્તુ હોય પછી સુખ મળે, આ તો કેવું સુખ કહેવાય. આવી અનેક સમજો મેં મારા ગુરુ મહારાજ પાસેથી પ્રાપ્ત કરી. દ્રઢ થતો ગયો, જીવનને સાર્થક કરવું હતું માટે હું આ દિશામાં વળ્યો. બહારની દુનિયા તો નર્ક જેવી બની ચૂકી છે અત્યારે, આ નર્કમાં પણ જો સ્વર્ગનો અનુભવ કરવો હોય ને તો આવજો મારા ગુરુ મહારાજ પાસે. દુનિયાના બધા અનુભવ કરી ચૂક્યા છો તમે, એક આ પણ અનુભવ કરી લેજો, એના વિના જતા ના રહેતા દુનિયામાંથી. આ અનુભવ પણ કરવા જેવો છે, ગમે તો સ્વીકારજો. આ વાતાવરણમાં એકવાર આવશો ને, જે હળવાશ અનુભવાય છે ને એ શબ્દોમાં કહેવાય એવી નથી, અનુભવવાથી જ ખબર પડશે. મને આટલું મળ્યું છે, હું આટલો આનંદ અનુભવી શકું છું, એટલે મનમાં થાય છે કે આનંદ બધા સુધી પહોંચાડું. માટે બધાને કહું છું, બધા અનુભવો કરો છો તો આ પણ એક અનુભવ કરી જોજો. અને મારા ગુરુ મહારાજ પાસે એકવાર આવજો,
સંયમ જીવન ના સ્વીકારી શકો તો કઈ નહીં, સંસારમાં પણ સુખી રીતે જીવવું હોય ને આના સિવાય કોઈ ઓપ્શન નથી. સામગ્રીઓ ઘણી બધી હોય છે, કરોડોપતિઓ પણ હોય છે, પણ જ્યારે મન હલે છે ને ત્યારે બધી સામગ્રી સુખ નથી આપી શકતી. આ બધી ફિલોસોફી કેવી રીતે મનને શાંત રાખવું કોઈ બી પરિસ્થિતિમાં, આ બધું મને મારા ગુરુ મહારાજ યુવા હૃદય પરિવર્તક આધ્યાત્મિક વૈદરાજ શુદ્ધ પ્રરૂપક એવા મુનિરાજ શ્રી કલ્યાણ રત્ન વિજયજી મહારાજ પાસેથી મને મળ્યું. મને આજે એમ થાય છે કે મારું કેટલું પુણ્ય છે, મને માતા પિતા એવા મળ્યા કે જે હું બહારના રંગે રંગાઈ ના જઉં, મને બચાવી રાખ્યો એ વાતાવરણથી, મને અહીંયા સુધી પહોંચાડ્યો, મને ટોચનો સમુદાય મળ્યો, ટોચના ગુરુઓ મળ્યા, ટોચના ગુરુ ભાઈઓ મળ્યા. મારું શરીર અત્યારે બળ યુવાનીમાં છે, પંચેન્દ્રિય પરિપૂર્ણ છે, જૈન શાસન મળ્યું, એની ટોચની દીક્ષા મળી, આજે બધું મળી ગયું. પણ આ બધું મળ્યું, હવે મારે સાધના કરવાની છે. બસ આ મળી ગયું એટલે બેસી નથી જવાનું, એ સાધનામાં આપ સૌના આશીર્વાદ વેગરૂપ બનશે. એવા આશીર્વાદ આપજો કે હું સ્વ પરનું મેક્સિમમ હિત કરી શકું અને વહેલામાં વહેલા પરમ ગતિને પામું, એવા આશીર્વાદ આપજો. મને સવાલ પૂછ્યો કે આટલી